અમારો ધંધો એ ધંધા ઉપર બધું જે છે એ છે રૂપિયો મળે કે દસ રૂપિયા મળે અમે ધંધા ઉપર બધું જીવન જીવીએ છીએ ધંધો નહીં હોય તો અમારે આત્મહત્યા કરવાનો દિવસ આવશે નોનવેજના નામે રાજકારણ બંધ કરો આવું એક પોસ્ટર તમને અત્યારે તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તમે વાકેફ હશો કે વડોદરા રાજકોટ પછી હવે અમદાવાદમાં પણ જાહેર માર્ગો પર ઈંડા તેમજ અન્ય જે માંસાહારી ખાન ખાનપાન વળતું હોય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીએ અમદાવાદ સુધરાઈને આ નિર્ણય લીધો છે એટલે એ નિર્ણયના વિરોધમાં અત્યારે અમદાવાદમાં જે ઈન્ડા અને નોનવેજ વેચનારા જે જાહેરમાં વેચનારા લોકો છે એ એકઠા થઈ હાથમાં બેનર લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપણી સાથે એક બેન છે શું નામ છે તમારું અને ક્યાં તમે મીનાબેન સુરેશભાઈ પટલી હા મીનાબેન શેજ જોરથી બોલજો તમે શું વેચાણ કરો છો ક્યાં કરો છો અમે ઓડો વિસ્તારમાં વેચીએ છીએ છોટા ચાલી ફૂટપાથ ઉપર લારી લગાવી છે સત્યાવીસ વર્ષથી લારી લગાવીએ છીએ અમે શું વેચો છો એમાં મચ્છી ફ્રાયનો ધંધો છે ને ઈંડા અચ્છા હવે આ નિર્ણય આવ્યો છે એના વિશે તમારું શું કહેવું છે અમને સરકાર રોજગારનો ધંધો અત્યારે લોકડાઉનમાં બે વર્ષ તો અમે કાઢ્યા જેમ તેમ કરીને બરાબર હવે ધંધો માન માન સેટ થયો છે સાહેબ અમને ધંધો નહીં કરવા દે તો અમે છોકરા કે દોર જીવાર અમારો ધંધો એ ધંધા ઉપર બધું જે છે એ છે રૂપિયો મળે કે દસ રૂપિયા મળે અમે ધંધા ઉપર બધું જીવન જીવીએ છીએ ધંધો નહીં હોય તો અમારે આત્મહત્યા કરવાનો દિવસ આવશે અમે એ લારી ઉપર જ અમે વર્ષો રાકેશભાઈ વચમાં બી ત્રણ વર્ષ પહેલાં બી લારી ભરાઈ ગઈ ત્યારે રાકેશભાઈએ સપોર્ટ આપ્યો હતો આપણાને અને લારી બી છોડાઈ આપી હતી અત્યારે બી એ જ કાયદા કાનૂન પાછા આવ્યા છે રાકેશભાઈ જણાવો કે તમારી પહેલી પ્રતિક્રિયા શું છે કોર્પોરેશનના નિર્ણય વિશે જે તમામ પ્રકારના પરિપત્રો અત્યારે અમે તપાસ કરી છે તો કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પ્રકારનો પરિપત્ર અમને મળ્યો નથી એટલે કોઈપણ પ્રકારના પરિપત્ર વગર સંવૈધાનિક અમારો જે અધિકાર અમારી જોડે છીનવામાં આવ્યો છે અમારો ફંડામેન્ટલ રાઇટ છે અમારો સંવિધાનિક અધિકાર છે જીવન જીવવાનો જો સરકાર સ્વરોજગાર ના આપે તો અમે જાતે સરકાર રોજગાર ના આપે તો અમે જાતે સ્વરોજગાર કરી શકીએ છીએ એ સ્વરોજગાર પણ અત્યારે સરકાર તરફ મારી રહી છે ઈંડા અને નોનવેજની લારીની વાત થઈ હતી પણ અત્યારે વસ્ત્રાપુરથી અને અન્ય જગ્યાઓથી બીજા વેજના નાસ્તાની લારી પણ અત્યારે હટાવી રહી છે ઓકર ઝોન બનાવીને તમામ લારી ગલ્લાને ના ઓકર ઝોનમાં સેટ કરો લાયસન્સ આપવામાં આવે પ્રમાણપત્રમાં આપવામાં આવે એના પછી જો કોઈ લારી ગલ્લાને પાથાના રોડ ઉપર ઇન્ક્રોચમેન્ટ કરે છે ટ્રાફિકની ની સમજ્યા એ લોકો તમે હટાવશો તમે વિરોધ નહીં કરીએ ના આમાં મુદ્દો જે છે એ ભંગનો કહેવામાં આવે છે કે જાહેરમાં જો આ વેચાતું હોય તેનાથી સુરુચિ ભંગ થાય છે એવી વાત કહેવામાં આવે છે અત્યારે સત્યાવીસ વર્ષથી સરકાર છે અત્યારે કેમનો સુરુચિનો ભંગ થઈ ગયો પહેલાં આ લોકોએ ધુમાડા નું બાનું લારી ગલ્લા પાથાણા સમૂતા મેં તરીકે ડિબેટમાં એ વાત કરી કે તમારા રાજ્યમાં તમારા શહેરમાં તમારા રાજ્યમાં અસંખ્ય ગેરકાયદે કારખાનાઓ કંપનીઓ ચાલી રહી છે જેના ધુમાડાથી અસંખ્ય પ્રકારનો સૌથી સૌથી સત ઝેરી પદાર્થ એ ધુમાડા રીતે નીકળી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્યમાં જઈ રહ્યો છે લોકોના સ્વાસ્થ્યને પરેશાન થઈ રહ્યું પર્વત જે છે કચરાનો ડુંગર જે અમદાવાદના કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે એ ડુંગર ચોવીસ કલાકના ત્રણસો દિવસ સળગી રહ્યો છે એના ધુમાડાથી આજુબાજુના વિસ્તારના અસંખ્ય પ્રકારના રોગ થઈ રહ્યા છે આની સામે ધ્યાન નથી રહી રહ્યા અને લારી ઉપરથી નીકળતા ધુમાડાના કારણે લોકોને હેરસ મર્યા નથી આ સરકારની વાત ઉપર પબ્લિકને ધ્યાન આપવાની જરૂર છે આજે તમારી તમે કેનો વ્યવસાય કરો છો અમદાવાદમાં કઈ જગ્યાએ કરો છો અને આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે

તમારે શું કહેવું છે કોર્પોરેશનના જે છે મેયર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તમારે શું કહેવું છે શું કહીએ અમાર ધંધો લોકોને ચાલવા દો લારી ગલ્લાવાળાને બીજું थोड़े तो, विनंती से अच्छा तो आज से परिवार जनों से एمنا विनंती કરી રહ્યા છે અમે 15 સાલ સે મેં યહા પે વસ્ત્રાપુર લેક પે અંડે કે લારી ચલા રા હું ઠીક હૈ ઇસ પે હમારા પૂરા ઘર ચલ રહા હૈ દો લડકે લોગ હૈ uska ઘર ચલ રહા હૈ અચાનક સે બોલ રહે કે લારી બંધ કર દો તો હમ લોગ કરેંગે ક્યા ભૂખા મરને કા હો જાયેગા તો तो ये सरकार को सोचना चाहिए पार्टी को सोचना चाहिए कि अचानक से हम ऐसा बोल देंगे तो कैसे चलेगा कम से कम हमको पहले से बोलते कि व्यवस्था करो या हमको व्यवस्था करके कहीं दे और हम लोग चालू करें ऐसा तो हो जाएगा कि क्रिमिनल बन जाएंगे सब भूखा मरेंगे तो क्रिमिनल नहीं बनना पड़ेगा चोरी डकैती करना पड़ेगा तो ऐसे कैसे हमको कुछ तो राहत देंगे ना कि हम जगह पीछे का प्लॉट भी खाली है पहले प्लॉट दिए थे 2015 में वो भी प्लॉट भी कोरोना की को वजह से बंद हो गया दो साल कोरोना में हम लोग परेशान हो गए हैं अभी ऐसे अचानक बंद करवा देते हैं तो फिर हम लोग क्या करेंगे कहाँ जाएंगे अच्छा तो आप जो कॉरपोरेशन में ने ये निर्णय लिया है अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने आप बतौर वेंडर आप उन उनको क्या रिक्वेस्ट करना चाहते हैं हम उनको रिक्वेस्ट ये करना चाहते हैं कि कोरोना के हिसाब से तो हम लोग बहुत परेशान हो गए हैं बहुत परेशानी झेले हैं अभी जो थोड़ा हमको लोग को राहत मिल रहा है तो हमको धंधा करने दीजिए नहीं तो हमारे लिए कुछ व्यवस्था कर दीजिए जो हम धंधा कर पाए दो रोटी हमारा परिवार खा पाए कॉरपोरेशन का ये कहना है कि आप सार्वजनिक स्थलों पर लोगों के बीच में बेचते हैं तो सुरुचि का भंग होता है ऐसा तो कुछ भी नहीं है जो आप पब्लिक को आप पूछोगे कल भी सब आए थे मीडिया में सब पब्लिक जो खाने वाले है वो तो बोल रहे थे हम लोग को कोई प्रॉब्लम नहीं है ये जो दो चार गिनती के लोग हैं उन्हीं को प्रॉब्लम होता है मारा न्याय तरण जना काम करे हूँ तो बेरोजगार थियो पर ये तरण जना बीजा थनु सरकार रोजगार तो आप नहीं अगति रोजगार छीनौवा मगे तो आ सरकार विचारे हूँ आ सरकार केवे આ લોકો ને ડાયવર્ટ કરવાનું એક ષડયંત્ર છે એમાં અમે અમે લોકો એના ખોલામાં આવ્યા છીએ પ્લાનિંગમાં અત્યાર સુધી તમે ધંધો કરતા હતા બરાબર આ આ આ નિર્ણય નિર્ણય આવવાની પાછળનું કારણ લોકો પેટ્રોલ ડીઝલ ભૂલી જાય એના હિસાબથી આ નિર્ણય ઠોકવામાં આવેલો છે પેટ્રોલ ડીઝલ ભૂલી જાય ને આ લોકો આ લોકો આમાં પડી જાય કે સરકાર જો રોજગારી નહીં ક્રિએટ કરી રહી ધર્મ કે નામ પર રાજનીતિ કરી રહી હે हाँ ये तो गवर्नमेंट का है कि वो राजनीति कर रहे हैं हम लोग को जो सता रहे तो राजनीति हुआ ये तो इनको जो है पेट्रोल का भाव है दारू का है ये सब आप बंद नहीं करा रहे हो गलत काम जो हो रहा है चोरी डकैती हो रहा है वो तो बंद नहीं करा रहे हो और जो रोज़गार करके खाना चाहता है मेहनत करके उसका रोजगार आप छीन रहे हो तो बाद में ये गलत ही बनेगा सब हम लोग कि हमें कोई चोरी नहीं करता डकैती नहीं करता मेहनत करीने खानू खा ही रही है તો રાજકોટ વડોદરાની જેમ હવે અમદાવાદમાં પણ કોર્પોરેશનનો એવો નિર્ણય છે કે જાહેરમાં સુરુચિનો ભંગ થતો હોવાથી જે ઈંડા અને નોનવેજની લારીઓ છે એ બંધ કરાવવામાં આવશે તો એના વિરોધમાં અમદાવાદના વસ્ત ઉસ્માનપુરા ગાર્ડનમાં જે ઈંડા અને નોનવેજ વેચનારા લારી લારી પર વેચનારા લોકો એકઠા થયા છે અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જો અમારા ધંધા રોજગાર પડી ભાંગશે તો કોરોના પછી આમ પણ ધંધા રોજગાર પડી ભાંગ્યા છે એવામાં આ પ્રકારના નિર્ણય છે એ અમને વધારે પરેશાન કરી રહ્યા છે એવું તેમનું કહેવું છે